વડોદરા છાણી વિસ્તારના ટ્રેક્ટર વર્કશોપમાં આગનો બનાવ. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ સરદાર ટ્રેક્ટર વર્કશોપમાં આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો. મંગળવારે રાત્રે છાણી જકાતનાકા પાસે આવેલ સરદાર ટ્રેક્ટરમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો, જેના કારણે TP-13 અને વડીવાળી ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવના આજે સર શું બનાવ બન્યો હતો? આજે કુમકુમ પાટે પોતે સામે એક સ્ક્રેપ પટાઉનમાં આગ લાગેલો, જે આગ શોર્ટ સર્કિટના કારણે લાગે છે એવો અનુમાન છે. જે આગ છે આગને તાત્કાલિક ધોરણે અમારો ફાયરના લશ્કરો TP-13 આવી આગ બુઝાવે છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. ટ્રાન્સફોર્મર છે એમાં કઈ સ્પાર્ક થયું જેના કારણે આ આગ લાગી છે અને એક ફાયર જવાન બી ઘાયલ થયો તેવું જાણવા મળ્યું છે. ઓફિસર છે કે ફાયર જવાન છે એ ખબર નહીં, પણ જે બી થયું છે એ બહુ ખરાબ થયું છે. અને ફાયરના જે ઓફિસરો છે એમને 1000 સેલ્યુટ કરવા જેવું કામ છે, કારણ કે આટલું પોતાનો જીવ જોખમમાં મૂકીને એ આગને કાબૂમાં લીધી છે. અહીંયા ગાડી આજુબાજુમાં જે આગ લાગી છે, આ જે ફેક્ટરીના માલિક છે સરદારજીભાઈ છે ઇન્દુભાઈ, એમને બી સેલ્યુટ છે કે એમને આટલું નુકસાન થયું, પણ એક શબ્દ નહીં બોલે, પણ એવું કીધું કે પેલા ફાયરવાળાની જાન બચી ગઈ. અને અહીંયા ગાડી જે મોટી હોનર થવાની હતી જે ફાયરના લોકોના લીધે અહીંયા અટકી જીતેન્દ્ર સોલંકી પહોંચી બરાબર. આજે 9:30 કલાકના અંદાજમાં વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે છાણી જકાતનાકા પાસે જે ટ્રેક્ટરનું જે રિપેરિંગ કરવાનું જે ગેરેજ છે એની અંદર આગ લાગી છે. કેટલું નુકસાન છે આગમાં? નુકસાન તો કંઈ જાણવા મળ્યું નથી, પણ એ લોકોનું જે ઓફિસ હતી, જે ઓફિસ જે સ્થાનિક લોકોએ કીધું કે અહીંયા ઓફિસ હતી, એમાં ઓફિસમાં કંઈક લેપટોપ ને હતું, ક્યાં જાણવા મળ્યું નથી. એનું નુકસાન કોઈ જાણહાની નુકસાન ના જાણહાની કોઈ થઈ નથી. શું નામ છે? TR બારિયા સબ ઓફિસર.